नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। दियोदर पुलिस पर हमला करना चार आरोपी ने एलसीबी पुलिस से दबोचा। पुलिस पर हमला की घटना दियोदर ना मलकपुर नजीक थी। युवती ना अपहरण मामलो एलसीबी पुलिस से युवती ने अपहरण करोना जंगल माथी छुड़ावी। राजस्थान ना सिरोही पुलिस विस्तार ना पिंडवाड़ा नजीक फिल्मी डब्बे पीछो करी अपहरण करनी करी एलसीबी पुलिस धरपकड़। एलसीबी पुलिस द्वारा चार आरोपी ने कांकरेज ना थरा पुलिस मथके पहुंची। आरोपी एक मनुभा वाघेला रहे पड़त तालुको डीसा, बीजो धनुभा उर्फे भयो वाघेला रहे पड़त तालुको डीसा, त्रीजो प्रवीण परमार दियोदर तालुको, चौथो विक्रमसिंहजी कुंवरजी दियोदरवाणी करी धरपकड़। घटना एक महिला एएसआई पुलिस सहित बे पुलिस कर्मियों ने थी इजा। समग्र मामले अन्य युवकों ने पूछपरछ हाथ धराई, जेमां एक तालुकाना सरपंचनी पूछपरछ पण करवामां आवी रही छे। कोण छे घटनानो मुख्य सूत्रधार, जे मामले हजू पुलिस तपास करी रही छे। हजू केटलाय शख्सना दायरामां होवाथी तेमने बोलावी पुलिस तमाम प्रकारनी तपास हाथ धरे छे। એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ જે ફરિયાદી હતા સનિકાબેન અને એમના પતિ કે જેની સાથે એમને મેરેજ કર્યા છે, બંનેને સીપીઆઈ સિહોરી ખાતે નિવેદન લખાવવા સારું પોલીસ જપ્તામાં લઈ જતા સિહોરી અને દિયોદર વચ્ચે એક સફેદ કલરની ગાડી સાથે 5 ઇસમો આવેલા અને ગાડીની તોડફોડ કરી અને સનિકાબેનનું અપહરણ કરીને લઈ જઈ ગયા હતા। જે બાબતે દિયોદર પોલીસ સ્ટેશનમાં આઈપીસી 333-365 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને ગુનાની ગંભીરતાને અમે ધ્યાનમાં લઈને પોલીસ અધિક્ષક સર સેરજ મકવાણા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની અમે અલગ અલગ 5-6 ટીમો બનાવેલી અને આ સનિકાબેને જે અપહરણકર્તાઓ અપહરણ કરીને લઈ ગયેલા હતા એ બાબતે અમે અલગ અલગ જગ્યાએ તપાસ કરાવતા એલસીબીની ટીમને રાત્રિ દરમિયાન માહિતી મળી કે જે આરોપીઓ છે એ સનિકાબેન સાથે રાજસ્થાનમાં સિરોહી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ક્યાંક ફરી રહ્યા છે। એ બાબતની હકીકત મળતા અમારા એલસીબીની 3 ટીમોએ જે ગાડી લઈ ગયા તે ગાડીનો પીછો કરેલો અને એ ગાડીને કોર્ડન કરીને આ કામે જે અપહરણ કરીને ગયેલા છે ચાર આરોપીને અમે અટક કરેલા છે। જે ચાર આરોપીના નામ ધનુભા ઉર્ફે ભયો વાઘેલા, મનુભા વાઘેલા, પ્રવીણ પરમાર અને વિક્રમસિંહ કુંવરજી, આ ચાર આરોપીની અમે અટકાયત કરેલ છે અને જે સનિકાબેન જેનું અપહરણ કરીને લઈ ગયા હતા એમને અમે રેસ્ક્યુ કરેલા છે અને હાલ સનિકાબેનને કોઈ ઈજા કે કોઈ વગેરે ઇસ્યુ થયેલો નથી। જે બાબતે અમે આરોપીને ખરા પોલીસ સ્ટેશન લાવેલા છીએ અને ખરા પીએસઆઈ આજે જોડીને અમે આગળની તપાસ। નવસારી ફાટ્યું આબ, 2 કલાકમાં 9 ઇંચ ખાબક્યો વરસાદ। શહેરમાં પૂરની સ્થિતિ, ઉકાઈ ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 4 ફૂટનો થયો વધારો। ઉકાઈ ડેમની સપાટી 319.09 ફૂટ થઈ। રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલ દાંતીવાડા ડેમમાં રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં સારો વરસાદ થતાં ડેમની સપાટી 598.90 ફૂટ પહોંચી છે। આમ ડેમમાં 85% પાણીની આવક થવાથી સિંચાઈ વિભાગ દ્વારા શનિવાર બપોરે 2 વાગે દાંતીવાડા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો, જેમાંથી 2000 ક્યુસેક પાણી બનાસ નદીના પટમાં છોડવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો। દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, ત્યારે બનાસ નદીમાંથી પાણી છોડાતા પહેલાં ડેમ ઉપર સાયરન વગાડી લોકોને એલર્ટ કરવામાં આવ્યા। દરમિયાન ડેમનો દરવાજો ખુલ્લો ત્યારે તેનો નજારો જોવા મોટી સંખ્યામાં લોકો અગાઉથી જ ડેમ સાઇટ પર પહોંચી ગયા હતા। જ્યારે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે લોકોએ ભારે ચીચિયારીઓ કરી ખુશી વ્યક્ત કરી। આ વખતે બિપરજોય વાવાઝોડાને પરિણામે રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદથી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ હતી, પરિણામે દાંતીવાડા ડેમ જુલાઈ માસમાં જ તેની છલોછલ સપાટી પહોંચી ગયો હતો। ભોલેનાથ મોલ આવી ગયો છે દિયોદરની સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવનો એકમાત્ર મોલ ભોલેનાથ મોલ, કે જ્યાં કરિયાણું, લેડીઝ, જેન્ટ્સ અને બાળકોના કપડાં તેમજ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે મળશે। ભોલેનાથ મોલ, મેઇન બજાર રોડ, દિયોદર। સંપર્ક 94-265-95-316। બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા નગરપાલિકામાં 2 વોર્ડની 2 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઈ છે, જેમાં આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે પાલનપુરમાં ભાજપના ઉમેદવાર તરીકે અરબ મોહમ્મદ નદીમ તેમજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોહમ્મદ મનસુરીન પુનઃવરણી કરવામાં આવેલ છે। જ્યારે ડીસા નગરપાલિકાની વોર્ડ નંબર 9 માટેની બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે કાંતિભાઈ લોઢા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમરભાઈ કુરેશીની જાહેરાત થયેલ છે। જ્યારે સિદ્ધપુરના વોર્ડ નંબર 2ની 4 બેઠકો માટે કુલ 14 ફોર્મ ભરાયા, જેમાં ભાજપમાં 8, કોંગ્રેસમાં 8 અને અપક્ષમાં 2 ઉમેદવારી ફોર્મ ભરાયા। ફોર્મની ચકાસણી 24 જુલાઈના રોજ તેમજ ફોર્મ પાછા ખેંચવા 25 જુલાઈ સુધી રહેશે, જ્યારે ચૂંટણી 6 ઓગસ્ટના રોજ થશે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ, કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો।
સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। डीसानी बढ़त जिला पंचायत सीट ना थेरवाड़ा गामे भारतीय जनता पार्टी की बैठक योजाई जेमा आमना लोकसभा की चूंटनी लई कार्यकरो ने कामगीरी सौंपवामां आवी हती अने तमाम बूथ पर 100% मतदान थाय ते माटेना प्रयासो करवा हांकल करी हती।